માનસિક દબાણ હેઠળ ડિંડોલી નવા ગામના સંતોષીનગરમાં રહેતા ચાળીસ વર્ષીય જુનેદ સત્તાર ખતીકે ઘરમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ બાદ એકસો આઠની મદદથી તાત્કાલિક જુનેદને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો જુનેદ મકાન બનાવવાનું કામ કરે છે પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન છે પીડિત યુવકની માતા રશીદા બાનુએ કહ્યું હતું કે તેના દીકરાના માથે દોઢથી બે કરોડનું દેવું હોવા છતાં ધંધો કરી લેણદારોને રૂપિયા ચૂકવી રહ્યા છે ને બીજી તરફ લીંબાતના ટપોરીઓ બેથી ત્રણ લાખની ખંડળી માંગી હેરાન કરે છે ખંડળી ન આપે તો જાહેરમાં મારવાની ધમકી આપે છે નવનિર્મિત મકાન તોડાવી પાડવાની ધમકી આપી રહ્યા છે શનિવારે પોલીસ કમિશનરમાં અરજી આપી અને રવિવારે બદમાશોએ મીઠી ખાડીના પાર્કિંગમાં બોલાવી ધમકી આપતા મારા દીકરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું માતાએ જણાવ્યું છે